હેલો સ્ટુડન્ટ્સ હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટેનરમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ટ્વેલ્થ સાયન્સ કેમેસ્ટ્રી જેનું ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો આમ તો આ ચેપ્ટર એ માહિતી પ્રદાન ચેપ્ટર છે એટલે કે ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ ચેપ્ટર છે જો બોર્ડ લેવલે એટલે કે એનસીઆરટી બુકમાંથી આ ચેપ્ટરને ખૂબ સારી રીતે કરવામાં આવે તો જેડબલ ડબલ્યુ નીટ અને ગુજકેટ લેવલે પણ તેમાંથી સારો સ્કોર કરી શકાય છે તો આ ચેપ્ટર માટે આપણે આજે આ એમસીક્યુ સોલ્યુશનનો લેક્ચર વન એટલે કે પ્રથમ લેક્ચર આપણે જોઈ રહ્યા છીએ આ લેક્ચરની અંદર આપણે ફક્ત ડી વિભાગના જે તત્વો છે અથવા ડી વિભાગ જે છે એને અનુલક્ષીને જ આપણે એમ સીક્યુનું સોલ્યુશન જોઈશું ફક્ત સાત એમસીક્યુનું સોલ્યુશન આપણે જોઈશું તો શરૂ કરીએ પહેલો એમસીક્યુ છે આપેલ પૈકી કયો આયન પ્રતિચુંબકીય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ડી વિભાગના તત્વો એટલે સંક્રાંતિ તત્વો અહીં તમને ચાર સંક્રાંતિ તત્વોમાંથી બનેલા આયનો અને જો તમે સારી જાણકારી ધરાવતા હશો તો તમને એ પણ ખ્યાલ આવશે કે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ચાર તત્વો આપેલા છે અને એ ચાર તત્વોના આયનો તમને અહીં દર્શાવેલા છે જે પૈકી પહેલો ઓપ્શન છે આઈ પ્લસ ફોર ટીટેનિયમ બીજો ઓપ્શન છે સી ઓ કોબાલ્ટ પ્લસ થ્રી આયન ત્રીજો ઓપ્શન ક્રોમિયમ પ્લસ ફોર આયન અને મેંગેનીઝ પ્લસ ફોર આયન ઉકેલ તરીકે આપણને વિકલ્પ એ ટીઆઈ પ્લસ ફોર આયન આપવામાં આવ્યો છે એટલે કે ટીઆઈ પ્લસ ફોર આયન જે છે એ પ્રતિચુંબકીય છે એવું આપણને કહેવામાં આવ્યું છે પરંતુ આ ઉકેલને આપણે વિસ્તૃત રીતે સમજીશું અને જે કંઈ જાણકારી અને માહિતી અહીં તમને આપવામાં આવશે એ માહિતીને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે આ પ્રકારના બીજા એમસીક્યુને પણ સોલ્વ કરવામાં એ ઉપયોગી રહેશે તો મેં અહીં લખ્યું છે યાદ રાખો કે કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ તો અહીંયા તમને આયનો આપેલા છે ધારો કે પરમાણુઓ આપે તો પણ એને ધ્યાનમાં લઈ શકાય એટલે પરમાણુ હોય કે તટસ્થ સોરી તટસ્થ પરમાણુ હોય કે આયનો હોય તો આપણે એને સ્પીસીઝ તરીકે વિચારીશું તો એવી જે પણ સ્પીસીસ એ કક્ષકોમાં અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતી હોય તો એવી સ્પીસીઝ એ અનુચુંબકીય ગુણ ધરાવે છે અહીં ફક્ત અયુગ્મિત ઇલેક્ટ્રોન એવી વાત નથી કરેલી યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા ઉપરાંત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એવી સ્પીસીઝ એ પરમાણુ હોય કે આયન હોય એ અનુચુંબકીય ગુણ ધરાવે છે જ્યારે કક્ષકોમાં ફક્ત યુગમિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ એટલે કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો એવી સ્પીસીઝ એટલે કે એવા પરમાણુ કે આયનો એ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે હવે અહીં આપણે જે ઓપ્શનની અંદર ચાર આયનો આપ્યા છે એ ચાર આયનો જે તે તત્વના છે એ તત્વની એટલે કે એ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખેલી છે અને સાથે એમાંથી બનેલા આયન એટલે કે અહીંયાથી જે તમને ધનાયનોના વીજભાર આપ્યા છે એના અનુરૂપ ધનાયનોની ઇલેક્ટ્રોન રચના પણ આપણે દર્શાવેલી છે તો ટીટેનિયમ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે થ્રીડી શ્રેણી એનું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક બાવીસ છે એની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ થ્રી ટુ ફોરેસ્ટ ટુ એવી છે હવે પ્લસ ફોર એટલે કે પ્લસ ચાર વીજભાર ધારણ કરવા માટે ફોરેસમાંથી બે ઇલેક્ટ્રોન જશે અને બે ઇલેક્ટ્રોન થ્રીડીમાંથી ટોટલ ચાર ઇલેક્ટ્રોન દૂર થશે તો જ પ્લસ ચાર વીજભાર ધારણ થશે એટલે ટીઆઈ પ્લસ ફોર એની ઇલેક્ટ્રોનચના આર્ગન કમ્પ્લીટ થ્રી જીરો ફોરેસ્ટ જીરો એવી થશે હવે આર્ગન કમ્પ્લીટ છે એટલે આર્ગનની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ સિક્સ થ્રી એસ ટુ થ્રી સિક્સ થશે તો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ડી કક્ષક એ ખાલી છે હવે ડી કક્ષક ખાલી હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની કોઈ શક્યતા રહેતી જ નથી એટલે આપણે અહીંયા લખી શકીએ કે કક્ષકોમાં અયુગમિત ઇલેક્ટ્રોન નથી અહીંયા પણ તમે જોઈ શકો છો કે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ તો પી કક્ષકો જે છે પી પી પ્રકારની ત્રણ કક્ષકો હોય તો ત્રણ કક્ષકોમાં છ ઇલેક્ટ્રોન હોય તો એ છ ઇલેક્ટ્રોન પણ યુગમિત ઇલેક્ટ્રોન જ હશે એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાય તો બે ઇલેક્ટ્રોન એ યુગમિત ઇલેક્ટ્રોન જ રહેશે એટલે એ પ્રમાણે વિચારીએ તો ટીઆઈ પ્લસ ફોર એની કોઈ પણ કક્ષકને ધ્યાનમાં લઈએ તો કક્ષકોમાં અયુગમિત ઇલેક્ટ્રોન એ ગેરહાજર છે એટલે કે અયુગમિત ઇલેક્ટ્રોન નથી અને તેથી ટીઆઈ પ્લસ ફોર એ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે હવે એની સામે આપણે બાકીના જે ત્રણ સ્પીસીઝ એટલે કે ત્રણ આયનો છે એના વિશે પણ વિચારવું જોઈએ તો એને આપણે જરા ચકાસી લઈએ છીએ કોબાલ્ટ કે જેનો પરમાણુ ક્રમાંક સત્યાવીસ છે એની ઇલેક્ટ્રોનના આર્ગન કમ્પ્લીટ થ્રીડી સેવન ફોરેસ્ટ ટુ છે હવે કોબાલટ પ્લસ થ્રી આયન થવા માટે ફોરેસ્ટના બે ઇલેક્ટ્રોન દૂર થશે અને એક ઇલેક્ટ્રોન થ્રીડીમાંથી દૂર થશે તો થ્રીડી સેવન છે એની બદલે થ્રીડી સિક્સ થઈ જશે ફોરેસ્ટ શૂન્ય થશે હવે થ્રીડી સિક્સ છે તો ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એને આપણે દર્શાવીએ તો ડી કક્ષકમાં છ ઇલેક્ટ્રોનને ગોઠવવા છે તો પહેલાં પાંચ ઇલેક્ટ્રોન એકબીજાની સાથે સમાન સ્પીનથી ગોઠવીએ હુંડના નિયમ પ્રમાણે અને છઠ્ઠો ઇલેક્ટ્રોન એ યુગ્મિત થશે વિરુદ્ધ સ્પીનથી તો પણ આપણે જોઈ શકીએ છીએ કે ચાર કક્ષકો જે એવી છે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેથી તે અનુચુંબકીય ગુણ દર્શાવશે એટલે પ્રતિચુંબકીય ગુણનું પૂછ્યું છે તો કોબાલટનો સી ઓ પ્લસ થ્રી આયન એ પ્રતિચુંબકીય ગુણ દર્શાવતો નથી કારણ કે એમાં અયુગમિત ઇલેક્ટ્રોન હાજર છે એટલે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એ અનુચુંબકીય ગુણ દર્શાવશે એવી રીતે ક્રોમિયમને જોઈ શકીએ તો ક્રોમિયમ Z બરાબર ચોવીસ છે આર્ગન કમ્પ્લીટ 3d5 ફાઇવ વન આ ઇલેક્ટ્રોન રચના જે ક્રોમિયમ છે એની એ અપવાદ ઇલેક્ટ્રોન રચના છે આપણે એ અપવાદ તો ન કહી શકીએ પરંતુ એની પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના છે વાસ્તવમાં જો સૈદ્ધાંતિક ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો આર્ગન કમ્પ્લીટ થ્રીડી ફોર ટુ આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ પરંતુ એની ઇલેક્ટ્રોનના થ્રી ફાઇવ ફોરેસ્ટ વન છે ઇલેવંત સાયન્સ કેમિસ્ટ્રીના ચેપ્ટર ટુ પરમાણીય બંધારણ એની અંદર પણ આની વિશેષ ચર્ચા કરેલી છે તો હવે એ ક્રોમિયમ છે એને પ્લસ ફોર વીજ ભારિત આ એન વિચારવું હોય તો ફોરેસ્ટનો એક ઇલેક્ટ્રોન દૂર થશે અને થ્રીડીમાંથી બાકીના ત્રણ એટલે ટોટલ ચાર ઇલેક્ટ્રોન દૂર થવા જોઈએ તો ફોરેસ્ટનો એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે ફોરેસ્ટ ઝીરો થશે અને થ્રીડી ફાઇવ છે એમાંથી ત્રણ ઇલેક્ટ્રોન દૂર થશે એટલે થ્રીડી ટુ થશે તો એ બે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી થ્રીડી કક્ષકમાં આ રીતે અયુગમિત રહીને થશે હુંડના નિયમ પ્રમાણે એટલે અહીં પણ અનુચુંબકીય ગુણ દર્શાવશે પ્રતિચુંબકીય ગુણ દર્શાવશે નહીં વિકલ્પ ડી માટે જોઈએ તો વિકલ્પ ડીમાં એમએન આપેલો છે એમએનનો વીજભાર પ્લસ ફોર આયન છે પરંતુ એમએન તટસ્થ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પચીસ તો ઇલેક્ટ્રોનના આર્ગન કમ્પ્લીટ થ્રીડી ફાઇવ ફોરેસ્ટ ટુ થશે હવે પ્લસ ફોર વીજભાર ધરાવતા આયન માટે ફોરેસ્ટના બે ઇલેક્ટ્રોન દૂર થશે અને થ્રીડીમાંથી બીજા બે ઇલેક્ટ્રોન એમ કુલ ચાર ઇલેક્ટ્રોન દૂર થશે તો જ એમએન પ્લસ ફોર વીજભારિત આયન બનશે તો થ્રીડી ફાઇવને બદલે થ્રીડી થ્રી થશે ફોરેસ્ટ શૂન્ય થશે હવે થ્રીડી થ્રી તો ત્રણ ઇલેક્ટ્રોન એકબીજા સાથે અયુગ્મિત રહી અને સમાંતર સ્પીનથી ગોઠવાશે તો આમ બી અને ડી ઓપ્શનના જે ત્રણ આયનો આપ્યા છે એ ત્રણે ત્રણ આયનો ડી કક્ષકમાં આયુગમિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે અહીં લખ્યું છે ડી કક્ષકમાં આયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ હોવાથી સી ઓ પ્લસ થ્રી સી પ્લસ ફોર અને એમ પ્લસ ફોર જે સ્પીસીઝ અથવા આયનો છે એ અનુચુંબકીય ગુણ ધરાવે છે બીજો એમસીક્યુ છે એક તત્વ ઇલેક્ટ્રોન રચના ઝેનોન કમ્પ્લીટ ધરાવે છે તો તે કયા વિભાગનું તત્વ હશે તો સ્વાભાવિક છે કે આવર્ત કોષ્ટકના તો ચાર વિભાગ છે એટલે ચાર ઓપ્શનની અંદર આપણને એક એક વિભાગ દર્શાવી દીધો છે એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એફ કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન બતાવેલા છે ડી કક્ષકમાં પણ બતાવેલા છે એસ કક્ષકમાં પણ બતાવેલા છે તો આ તત્વ એસ વિભાગનું પણ હોઈ શકે ડી વિભાગનું પણ હોઈ શકે એફ વિભાગનું પણ હોઈ શકે તો કયા વિભાગનું હશે એ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે ઉકેલ તરીકે આપણને વિકલ્પ સી એ સાચો બતાવવામાં આવ્યો છે તો વિકલ્પ સી સાચો કઈ રીતે છે એની આપણે અહીં ખાસ વિશેષ નોંધ લખેલી છે તો એ નોંધને પણ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે તો તમે જોઈ રહ્યા છો અહીં આપણે લખ્યું છે કે ડી વિભાગના તત્વોની સામાન્ય રચના ડી વિભાગનું કોઈ પણ તત્વ હશે વિદ્યાર્થી મિત્રો એક ખાસ સ્પષ્ટતા એવી કરી દઈશું આપણે કે ડી વિભાગ એને સંક્રાંતિ તત્વોનો વિભાગ કહે છે અને સંક્રાંતિ તત્વો એ ચાર શ્રેણીમાં છે એમાં પહેલી શ્રેણી છે એને થ્રીડી શ્રેણી જેને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય બીજી ફોર ડી શ્રેણી ત્રીજી ફાઈવ શ્રેણી અને ચોથી છે એ સિક્સ ડી શ્રેણી છે આ પ્રથમ આ દ્વિતીય આ તૃતીય અને આ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખાય છે આ બાબતની સ્પષ્ટતા પણ પાઠ્યપુસ્તક એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં થયેલી જ છે પણ આપણે એને યાદ રાખવું જરૂરી છે તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એક ચોરસ કંશ કરેલો છે અને ચોરસ કંશમાં કોનું સ્થાન છે તો મેં અહીં લખ્યું છે એન માઇનસ વન આ નિષ્ક્રિય તત્વ ત્યાર પછી એન માઇનસ ટુ એફ ફોર્ટીન એન માઇનસ વન ડી એક થી દસ અને એન એસ એક કે બે એક અથવા બે અહીં એન એ અંતિમ કક્ષાનો ક્રમ છે આપણે જે તત્વને વિચારીએ છીએ અથવા જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને વિચારીએ છીએ એ તત્વની અંતિમ કક્ષાનો ક્રમ એ આ છે એટલે આપણે બરાબર લઈએ તો જે તત્વની ઇલેક્ટ્રોન રચના કરવામાં આવ્યો છે એ તત્વ છઠ્ઠા આવર્તનો છે અથવા એ તત્વની અંતિમ કક્ષાનો ક્રમ છ છે મારા શબ્દો ફરીથી ધ્યાનથી સાંભળી લો કે અહીં એનનું મૂલ્ય એ શું છે તો એ જે તત્વની ઇલેક્ટ્રોન રચના વિશે વિચારવામાં આવી રહ્યું છે તે તત્વની અંતિમ કક્ષાનો ક્રમ છે અને કોઈ પણ તત્વની અંતિમ કક્ષાનો ક્રમ એ તે તત્વના આવર્તનો ક્રમ પણ કહેવાશે આ બાબતની સ્પષ્ટતા અથવા આ બાબતનો ખુલાસો એ ઇલેવન સાયન્સ ચેપ્ટર નંબર થ્રી એની અંદર કરવામાં આવ્યો છે તો અહીં આપણે લખ્યું છે જ્યાં એનનું મૂલ્ય એટલે ડી વિભાગના તત્વો માટે ખાસ એનનું મૂલ્ય ચાર પાંચ છ અને સાત એટલે કે અંતિમ કક્ષાનો ક્રમ એ ચાર પાંચ છ અને સાત એવું થશે એટલે કે ડી વિભાગની શરૂઆત ચોથા અવર્ત પાંચ ચોથા અવર્તથી થશે અને સાતમા આવર્તે ડી વિભાગ પૂરો થઈ જશે પહેલાં બીજા અને ત્રીજા આવર્તમાં ડી વિભાગ આવતો નથી એવું આપણે ખાસ ધ્યાનમાં લઈશું આવી કોઈપણ બાબતની જો સ્પષ્ટતા તમારે જોઈતી હોય તો ઇલેવન સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર થ્રી એને તમારે રિપીટ કરી લેવું જોઈએ તો અહીં લખ્યું છે એન બરાબર ચાર પાંચ છ અને સાતને અનુરૂપ ડી વિભાગના તત્વોની એટલે ડી વિભાગના તત્વો એટલે સંક્રાંતિ તત્વો તો સંક્રાંતિ તત્વોની શ્રેણીઓ અનુક્રમે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે એન બરાબર ચાર હશે તો એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાશે એટલે આપણે થ્રીડી શ્રેણી જેને કહીએ છીએ એ જ પ્રથમ સંક્રાંતિ શ્રેણી એન બરાબર પાંચ હશે તો એને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહેવાશે એટલે કે આપણે ફોર ડી શ્રેણી જેને કહીએ છીએ એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે એવી રીતે એન બરાબર છ હશે તો એને તૃતીય સંક્રાંતિ શ્રેણી કહેવાશે એટલે કે આપણે જેને ફાઇવ ડી શ્રેણી કહીએ છીએ એ તૃતીય સંક્રાંતિ શ્રેણી છે અને એ જ રીતે એન બરાબર સાત હોય તો એને ચતુર્થક ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી એટલે જેને આપણે સિક્સ ડી શ્રેણી કહીએ છીએ એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે તો હવે એને અનુરૂપ જો આપણે વિચારીએ તો આપેલી ઇલેક્ટ્રોન રચના આજે ઇલેક્ટ્રોન રચના આપણને આપવામાં આવી છે તો એમાં એન આની સાથે સરખામણી કરીએ તો એન એટલે કે અંતિમ કક્ષાનો ક્રમ એ છ આપવામાં આવ્યો છે એટલે એન બરાબર છ છે હવે એન બરાબર છ હોય તો એ તૃતીય સંક્રાંતિ શ્રેણી થશે અને એના આધારે આપણે લખીએ છીએ કે આપેલ ઇલેક્ટ્રોન રચના એન બરાબર છ એટલે કે ડી વિભાગની તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વની છે અને તેથી આપણે કહી શકીએ કે આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વ માટે તે તત્વ એ ડી વિભાગનું જ તત્વ કહેવાશે એક નોંધ લખેલી છે કે એસ વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો કોઈ પણ કમ્પ્લીટ જે લખ્યું છે એટલે ચોરસ કંશ જે છે એમાં એન માઇનસ વન આવર્તનું નિષ્ક્રિય તત્વ છે અને તરત પછી એન એસ એટલે કે એસ કક્ષક એનમાં આવર્તની એસ કક્ષક એમાં એક અથવા બે ઇલેક્ટ્રોન હોય એટલે કે કોર રચના અને એસ કક્ષકની વચ્ચે એફ અને ડી એ હાજર હોતા નથી તો એસ વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની હોય છે તો અહીં આપેલી ઇલેક્ટ્રોન રચના એ આની સાથે બંધ બેસતી નથી એટલે એસ વિભાગનું તત્વ ગણી શકાશે નહીં પછી એફ વિભાગના અંતિમ તત્વો કે જેની હવે વિદ્યાર્થી મિત્રો આપણે એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં એનનું મૂલ્ય જે છે એ બે ત્રણ ચાર પાંચ છ સાત એવી રીતે લખી શકીએ કારણ કે એસ વિભાગ જે છે એ બીજા આવર્તથી સાતમા આવર્ત સુધી એ ફેલાયેલો છે અથવા તો એ વિસ્તાર ધરાવે છે એપ વિભાગના અંતિમ તત્વો કે જેની એપ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય હવે આવું આપણે શા માટે ધ્યાનમાં લીધું તો તમે જોઈ શકો છો કે આપેલી ઇલેક્ટ્રોન રચના છે એમાં એપ કક્ષકમાં ચૌદ ઇલેક્ટ્રોન છે તો એપ કક્ષકમાં ચૌદ ઇલેક્ટ્રોન હોવા એનો અર્થ કે એપ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે તો આપણે અહીં એને ધ્યાનમાં લઈએ છીએ કે એફ વિભાગના અંતિમ તત્વો કે જેની એફ કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય તો તેની સામાન્ય અંતિમ ઇલેક્ટ્રોન રચના એન માઇનસ ટુ એફ ફોર્ટીન એન એસ ટુ હોય અથવા એન માઇનસ ટુ એફ ફોર્ટીન એન માઇનસ વન ડી વન એન એસ ટુ આ બેમાંથી ગમે તે એક ઇલેક્ટ્રોન રચના હોય ક્યારે જો તે એફ વિભાગનો અંતિમ તત્વ હોય તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે એફ ફોર્ટીન આપેલું છે ડી કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન આપેલા છે એસ કક્ષકમાં પણ બે ઇલેક્ટ્રોન આપેલા છે પરંતુ તમે જુઓ અહીંયા ડી કક્ષકમાં ફરજિયાત એક જ ઇલેક્ટ્રોન હોય પરંતુ અહીંયા ડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન આપેલા છે એટલે એફ વિભાગના અંતિમ તત્વો કે જે એફ કક્ષકની પૂર્ણ રચના પૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવતું હોય તો આની સાથે જો આપણે એને સરખાવીએ તો ડી કક્ષકમાં ફક્તને ફક્ત એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ પરંતુ અહીં ડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન આપ્યા છે તેથી આપેલું તત્વ કે જેની ઇલેક્ટ્રોન રચના અહીંયા દર્શાવવામાં આવી છે એ એફ વિભાગનું તત્વ ગણી શકાશે નહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જે સામાન્ય અંતિમ ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ રહી છે એ ઇલેક્ટ્રોન રચના માટે તમે એનસીઆરટી પાઠ્યપુસ્તક જે છે એમાં ફોરએફ શ્રેણી અને ફાઇવ એફ શ્રેણી એટલે કે એફ વિભાગના તત્વો જે છે એમાં ફોરએફ શ્રેણી અને ફાઇવ એફ શ્રેણીની જે ઇલેક્ટ્રોન રચનાનું કોષ્ટક આપ્યું છે એમાં છેલ્લા બે તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એને ધ્યાનમાં લેશો તો એની સરખામણીથી તમને એનો ખ્યાલ આવી જશે અહીં આપણે એનનું મૂલ્ય એન બરાબર છ અથવા સાત એવું લખ્યું છે જો તમે એન બરાબર છ વિચારશો તો એ ફોર એફ શ્રેણીના અંતિમ તત્વો માટેની ઇલેક્ટ્રોન રચના થશે અને એન બરાબર સાત વિચારશો તો એ ફાઈવ એફ શ્રેણીના અંતિમ તત્વો માટેની ઇલેક્ટ્રોન રચના થશે ત્યારબાદ છે ત્રીજો એમસીક્યુ વિધાન આ રીતે છે ધરા આધારિત ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય નીચેના પૈકી કયા સૂત્રથી શોધી શકાય ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય નીચેના પૈકી કયા સૂત્રથી શોધી શકાય તમને ચાર સૂત્રો સોરી ચાર ઓપ્શન આપેલા છે જેમાં ત્રણ ઓપ્શનની અંદર સૂત્રો આપેલા છે અને ડી ઓપ્શનની અંદર લખ્યું છે અત્રે આપેલ એક પણ નહીં હવે વિદ્યાર્થી મિત્રો આમ તો જ્યારે આ પ્રકારે ચાર ઓપ્શન આપ્યા હોય એમાં ડી ડીપશનની અંદર એવું આપવામાં આવે કે અત્રે આપેલ એક પણ નહીં અથવા અત્રે આપેલ બધા ત્યારે સામાન્ય રીતે આપણે એ ઓપ્શન ઉપર વધારે ફોકસિંગ કરી લેતા હોઈએ છીએ પરંતુ એ ભૂલ ભરેલું ગણાશે તો ઉકેલ તરીકે અહીં આપણને વિકલ્પ બી એ સાચો આપવામાં આવ્યો છે ખાસ કરીને જ્યારે બાયોલોજીના વિદ્યાર્થીઓ આ પ્રકારના ઓપ્શનને વિચારે અથવા તો ફેસ કરે ત્યારે બિલકુલ ઉતાવળ ન કરે કારણ કે તમે માધ્યમિક અથવા પ્રાથમિક લેવલે જે કંઈ ભણ્યા હશો એનો થોડો ઘણો અહીંયા ઉપયોગ છે તમને જોતાં જો ખ્યાલ આવી જાય તો આપણે એની સ્પષ્ટતા આ રીતે કરેલી છે કે ચુંબકીય ચાકમાત્રાનું જે સાચું સૂત્ર છે જે પાઠ્યપુસ્તકમાં આપણને આપવામાં આવ્યું છે એ આ છે કે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એન કંસમાં એન પ્લસ ટુ છે બોર મેગ્નેટોન બી એમ એ એનો એકમ છે બી એમ બોર મેગ્નેટોન જ્યાં એન એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો એક સ્પષ્ટતા બીજી પણ આપણે કરીએ છીએ કે સંક્રાંતિ તત્વો હવે ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો છે એટલે સંક્રાંતિ તત્વો માટે આ જે સ્મોલ એનનું મૂલ્ય છે એ શું છે તો સંક્રાંતિ તત્વો માટે સ્મોલ એન બરાબર ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે કારણ કે ડીભાગના તત્વો એ જ સંક્રાંતિ તત્વો છે એટલે સ્મોલ એન્ડ બરાબર સંક્રાંતિ તત્વો માટે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો વિકલ્પ બી જે છે એની અંદર તમને જે આપવામાં આવ્યું છે એને આપણે હમણાં ધ્યાનમાં લઈએ છીએ પરંતુ એન કૌન્સમાં એન પ્લસ ટુ જે છે અંડર રૂટ એન કૌશમાં એન પ્લસ ટુ જે એ અને સીમાં તો છે જ નહીં એટલે આપણી જાણકારી પ્રમાણે એ અને સી એ વિકલ્પ નિવારણમાં દૂર થઈ જાય છે તો બી અને ડી પૈકી જ કોઈ એક વિકલ્પ હોય તો હવે આપણે વિકલ્પ બી જે છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આપેલ વિકલ્પ બી મુજબ મ્યુ ઇઝ ટુ અંડર રૂટ એન પ્લસ વનનો માઇનસ વન સ્ક્વેર હવે આપણે જોઈએ તો એન પ્લસ વનનો હોલ સ્ક્વેર છે એનું એને આપણે સૂત્રની દ્રષ્ટિએ વિચારીએ એ પ્લસ બીનો હોલ સ્ક્વેર તો ઇઝ ટુ એ પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એ પ્રમાણે વિચારીએ તો એન પ્લસ વનનો હોલ સ્ક્વેર છે એનું એન સ્ક્વેર પ્લસ ટુ એન પ્લસ વન થશે માઇનસ વન સ્ક્વેર તો એનું વન થશે પ્લસ વન માઇનસ વન જીરો તો વધ્યું શું તો વધ્યું અંડર રૂટ એન સ્ક્વેર પ્લસ ટુ એન તો લખ્યું છે મ્યુ ટુ અંડર રૂટ સ્ક્વેર પ્લસ ટુ એન એન કોમન કાઢીએ તો કૌશમાં એન પ્લસ ટુ રહેશે એટલે મ્યુ ઇઝ ટુ અંડર રૂટ એન પ્લસ એન એન પ્લસ ટુ રહેશે જે આપણને સૂત્ર આપણે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એને સમાન છે એટલે આ બંને સૂત્ર સમાન છે એવો અર્થ થયો બીજી એક પદ્ધતિ પણ છે મેથ્સનું ખાસ જેને ખ્યાલ હશે એને તરત જ ખ્યાલમાં આવી જશે એન પ્લસ વન ઓલ સ્ક્વેર માઇનસ વન સ્ક્વેર તો આ પ્રકારના પણ કંઈક સૂત્ર છે એક વખત પ્લસ એન પ્લસ વન પ્લસ વન અને બીજી વખત માઇનસ એન પ્લસ વન માઇનસ વન તો પ્લસ વન માઇનસ વન ઝીરો તો વધ્યું એન તો આ જે એન છે એને આપણે પહેલાં લખી લઈએ ફક્ત એન વધ્યો છે અને કૌશમાં આ વધ્યું છે એન પ્લસ ટુ વન પ્લસ વન એટલે ટુ થશે એટલે કૌશમાં એન પ્લસ ટુ તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે એન પ્લસ વનનો ઓલ સ્ક્વેર માઇનસ વન સ્ક્વેર એને એન કૌશમાં એન પ્લસ ટુ એ જ કહેવાશે એટલે એ પ્રમાણે સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એન એન પ્લસ ટુ થશે ચોથો એમસીક્યુ આપેલ પૈકી કયો આયન એનઆઈ થ્રી પ્લસ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો હશે એનઆઈ થ્રી પ્લસ હવે નિકલ એ પણ થ્રીડી શ્રેણી એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું જ તત્વ છે એટલે નિકલનો અહીં ઓક્સિડેશનાંક પ્લસ થ્રી આપ્યો છે અને ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ આ સૂત્ર પ્રમાણે શોધી શકાય તો આપણે સમાન ચુંબકીય ચાકમાત્રાને વિચારવી હોય તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ ડી કક્ષકમાં રહેલા અયુદ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સંબંધ ધરાવે તો સમાન ચુંબકીય ચાકમાત્રા ત્યારે જ થશે જ્યારે ડી કક્ષકમાં આયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે તો અહીં ચાર વિકલ્પ આપ્યા છે એમએન થ્રી પ્લસ સીયુ ટુ પ્લસ સી આર થ્રી પ્લસ અને એફી થ્રી પ્લસ તો એ પૈકી ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો ઉકેલ એ આપવામાં આવ્યો છે અથવા માનવામાં આવ્યો છે પરંતુ આપણે એનો ખુલાસો અહીં આ રીતે કોષ્ટક દ્વારા કરી રહ્યા છીએ કે નિકલ પ્લસ થ્રી આયન તમને આપ્યો છે હવે નિકલનો પરમાણુ ક્રમાંક અઠ્યાવીસ છે જો એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો આર્ગન કમ્પ્લીટ થ્રીડી એઇટ ફોરેસ્ટ ટુ થશે વિદ્યાર્થી મિત્રો તટસ્થ તત્વની ઇલેક્ટ્રોન રચના મેં અહીં દર્શાવેલી નથી નિકલ ઝેડ બરાબર અઠ્યાવીસ તો તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન કમ્પ્લીટ થ્રીડી એટ ફોરે ટુ પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આપણે એનઆઈ થ્રી પ્લસની જરૂર છે તો પ્લસ થ્રી આયન ત્યારે જ થશે કે જ્યારે બે ઇલેક્ટ્રોન આમાંથી દૂર થશે અને એક ઇલેક્ટ્રોન આમાંથી દૂર થશે એટલે કે થ્રીડી સેવન થશે અને ફોર એસ થશે એટલે અહીં આપણે ફક્ત ને ફક્ત જે ધન આયનો બનશે એની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ દર્શાવેલી છે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના એને તમારે રેફરન્સ તરીકે જો લેવી હોય તો તમે લઈ શકો છો સમજવા માટે તો એનઆઈ થ્રી પ્લસ આમ તો નિકલનો પરમાણુ ક્રમાંક અઠ્યાવીસ છે પરંતુ અહીંયા પ્લસ થ્રી માટે આપણે પચ્ચીસ ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે એમાંથી ફોરેસના બે ઇલેક્ટ્રોન દૂર થશે અને થ્રીમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે ત્યારે પ્લસ થ્રી વીજ ભાર થશે એટલે આર્ગન કમ્પ્લીટ થ્રી સેવન ફોરેસ જીરો એવું થશે હવે તમે જોઈ શકો છો કે ડી કક્ષકની ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે સાત ઇલેક્ટ્રોન તો હુંના નિયમ પ્રમાણે પહેલાં પાંચ ઇલેક્ટ્રોન અયુગમિત સમાંતર સ્પીનથી ગોઠવાશે અને પછી છઠ્ઠો અને સાતમો ઇલેક્ટ્રોન આવી રીતે વિરુદ્ધ સ્પીનથી યુગમિત થશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ ત્રણ થશે એટલે જે તમને આપવામાં આવ્યો છે આયન એનઆઈ થ્રી પ્લસ આયન એમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ થશે હવે એવી રીતે ચાર ઓપ્શન જે એ બી સી અને ડી આપવામાં આવ્યા છે એ ચાર ઓપ્શનમાં તમને જે સ્પીસીઝ આપવામાં આવી છે આયનો એ આયનોના ઇલેક્ટ્રોન રચના એ અહીંયા આપણે લખેલી છે જેમ કે એમએન થ્રી પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ થ્રીડી ફોર ફોરેશ ઝીરો થશે હવે જો એમએનની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો એમએનની ઇલેક્ટ્રોન રચના થ્રીડી ફાઇવ ફોરેશ ટુ થાય પણ ત્રણ ઇલેક્ટ્રોન દૂર થયેલી સ્થિતિમાં થ્રીડી ફોર ફોરેશ ટુ થશે થ્રીડીની થ્રીના ચાર ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રકારે થશે એટલે ચાર અયુગમિત ઇલેક્ટ્રોન એવી રીતે સીયુ ટુ પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન કમ્પ્લીટ થ્રીડી નાઇન ફોરેસ ઝીરો તો એમાં નવ ઇલેક્ટ્રોન થ્રીની અંદર ગોઠવવાના થાય તો એ આ પ્રમાણે ગોઠવાશે તો એક જ ઇલેક્ટ્રોન અયુગમિત રહેશે એવી રીતે ક્રોમિયમ પ્લસ થ્રીની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ થ્રીડી થ્રી ફોરેસ ઝીરો થશે થ્રીડીના ત્રણ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રકારે થશે તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ થઈ એવી રીતે એફી થ્રી પ્લસ માટે રચના આર્ગન કંપની થ્રી ફાઇવ ફોર એસ ઝીરો થશે તો ડીની અંદર પાંચ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રકારે થશે તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચ થશે તો તમે જોઈ શકો છો કે એનઆઈ થ્રી પ્લસ આયનની અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા ત્રણ છે તો ચાર ઓપ્શનની અંદર જે આયનો આપ્યા છે એમાં ક્રોમિયમ થ્રી પ્લસ આયન એમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ સમાન થાય ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ ત્રણ સમાન થાય તો ચુંબકીય ચાકમાત્રા મ્યુ નું મૂલ્ય પણ સમાન થશે એટલે આપણે અહીં છેલ્લે વિધાન લખેલું છે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી ત્રણ સંખ્યા બંનેમાં સમાન હોવાથી એનઆઈ થ્રી પ્લસ અને સી આર થ્રી પ્લસની ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો પણ સમાન થશે ત્યારબાદ પાંચમો એમસીક્યુ છે એફીના એક આયનની ચુંબકીય ચાકમાત્રા માત્ર પાંચ પોઈન્ટ નેવું બોર મેગ્નેટોન આપેલી છે તો તેની ઓક્સિડેશન સ્થિતિ શું થશે વિદ્યાર્થી મિત્રો તમને અહીં ચાર ઓપ્શનની અંદર તમને ચાર અલગ અલગ ઓક્સિડેશન સ્થિતિ આપેલી છે પ્લસ ફાઇવ પ્લસ ફોર પ્લસ થ્રી અને પ્લસ ટુ ઉકેલ તરીકે આપણને વિકલ્પ સી એ સાચો આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારનો એમસીક્યુ તમને ફેરવીને પૂછે પાંચ પોઈન્ટ નેવું છે એની બદલે ચાર પોઈન્ટ સમથિંગ ત્રણ પોઈન્ટ સમથિંગ આ પ્રકારે તમને જે પણ ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો તમને આપે અને એના આધારે તમને ઓક્સિડેશન સ્થિતિ પૂછવામાં આવે તો આ એક એમસીક્યુ માટે જે કંઈ તમને ટીપ્સ આપવામાં આવે છે એ ટીપ્સને તમે યાદ રાખો કારણ કે આ પ્રકારના એમસીક્યુમાં આમ જોઈએ તો મેથેમેટિકલ ગણતરી કરી શકાય અથવા મેથેમેટિકલ ગણતરી એ જરૂરી લાગે પરંતુ મેથેમેટિકલ ગણતરી કર્યા વગર પણ આપણે જો અમુક માહિતીને ધ્યાનમાં રાખી હોય તો તરતને તરત આપણને સાચો વિકલ્પ એ પસંદ કરવાનો ખ્યાલ આવે છે તો કઈ રીતે વિકલ્પ સી સાચો છે એ ધ્યાનમાં લઈશું આપણે ચુંબકીય ચાક માત્રાનું જે સૂત્ર જાણીએ છીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ અન્ડરઉટ એન કાઉન્સમાં એન પ્લસ ટુ બોરમેગ્નેટોન તો એનનું મૂલ્ય એ ડી કક્ષકમાં આયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે એ પણ આપણે જાણીએ છીએ તો અહીં આપણે કોષ્ટક બતાવેલું છે કોષ્ટકને ધ્યાનમાં રાખવું જરૂરી છે આ કોષ્ટક જે છે એ ડી કક્ષકમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ડી કક્ષક જે છે એ ડી કક્ષકમાં પાંચ પેટા કક્ષકો છે હવે પાંચ પેટા કક્ષકો જે છે એમાં વધી વધીને એક એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવવાનું શક્ય છે અને તેથી આપણે કહી શકીએ કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વિચારીએ તો એક બે ત્રણ ચાર કે પાંચ થાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચથી વધારે શક્ય નથી જો ડી કક્ષક ખાલી હોય તો તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય એવું લખીએ તો અહીંયા શૂન્ય એપ્લાય કરીએ એટલે જવાબ ઝીરો આવી જાય તો એવા સંજોગોમાં ચોચું મૂકીએ ચાક માત્રનું મૂલ્ય પણ શૂન્ય થશે પરંતુ આપણે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા એકથી પાંચ માટે વિચારીએ તો આપણે અહીં એક લાગુ પાડીએ તો એક વત્તા બે એટલે ત્રણ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ અને અંડર રૂટ થ્રી કરીએ તો જવાબ એક પોઈન્ટ તોંતેર આવશે એવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બે કરીએ તો બે વત્તા બે એટલે ચાર અને ગુણ્યા બે એટલે ચાર દુ આઠ આઠનું વર્ગનું બે પોઈન્ટ ચોર્યાસી આવશે એ પ્રમાણે ત્રણ ચાર અને પાંચ એ મૂલ્યો અહીંયા લાગુ પાડીએ તો સૈદ્ધાંતિક ગણતરી આપણે જે કરીએ છીએ એ મૂલ્યો ત્રણ પોઈન્ટ સત્યાશી ચાર પોઈન્ટ નેવું અને પાંચ પોઈન્ટ બાણું એવા મળશે તો આપણે અહીં છે ને આ બાબતને ખાસ ધ્યાનમાં લઈશું કે તમે જુઓ કે જેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યમાં પૂર્ણાંક સંખ્યા પણ એટલી જ છે એટલે ખાસ ધ્યાનમાં રાખી લો કે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ચુંબકીય ચાકમાત્રાનું માત્રાનું પૂર્ણાંક મૂલ્ય એટલે કે દશાંશ ચિહ્ન પહેલા જે મૂલ્ય છે એ બંને સરખા છે એટલે તમને અહીંયા રકમની અંદર ચુંબકીય ચાકમાત્રાનું માત્રાનું જે મૂલ્ય આપવામાં આવે એમાં પૂર્ણાંક સંખ્યા જે હશે એ પૂર્ણાંક સંખ્યા જ એ જે તે આયન ની કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો શબ્દો ફરીથી ધ્યાનમાં રાખી લો કે ચુંબકીય ચાક માત્રાનું જે મૂલ્ય આપવામાં આવે એમાં દશાંશ ચિલ પહેલાંનો જે કંઈ આંક છે એટલે કે પૂર્ણાંક છે એ પૂર્ણાંક જ જે તે આયન ની કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે તમે જોઈ શકો છો કે અહીં આપણે રકમમાં પાંચ પોઈન્ટ નેવું બોર મેગ્નેટોન આપ્યું છે તો પાંચ પોઈન્ટ નેવું બોર મેગ્નેટોન છે એ પાંચ પોઈન્ટ બાણુંની નજીક કહેવાય તો અહીં લખ્યું છે કે અહીં પાંચ પોઈન્ટ બાણું જે આપણે ગણતરી કરીને લાવીએ આ સૂત્રની મદદથી અને પાંચ પોઈન્ટ નેવું જે આપણને અહીંયા આપવામાં આવ્યું છે એ બંને લગભગ સરખા કહેવાય તો દશાંચના પહેલાંની જે પૂર્ણાંક સંખ્યા છે એ પાંચ છે એટલે અહીંયા લખ્યું છે તેથી ના તે આયન કે જેની વાત થઈ રહી છે અહીંયા તેથી ના તે આયનની ડી કક્ષકમાં અયુગમિત ઇલેક્ટ્રોન પાંચ હોવા જોઈએ એટલે લખ્યું છે તેથી એફીના તે આયનની ડી કક્ષકમાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ આથી તે આયન એફી પ્લસ થ્રી હોય કારણ કે એફી પ્લસ થ્રી આયન હશે તો અને તો જ તેની ડી કક્ષકમાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે કારણ કે એફી ઝેડ બરાબર છવ્વીસ છે ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન કમ્પ્લીટ થ્રીડી સિક્સ ફોરેસ ટુ હવે જો હું એફી પ્લસ થ્રી કરું તો બે ઇલેક્ટ્રોન આના દૂર થશે ને એક ઇલેક્ટ્રોન આમાંથી દૂર થશે એટલે ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ થ્રીડી ફાઈવ ફોરેશ ઝીરો થશે થ્રીડી ફાઈવ તો ડીની અંદર પાંચ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો પાંચે પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન થશે એટલે તે આયન એ એફી થ્રી પ્લસ આયન હોય છઠ્ઠો એમસીક્યુ છે ક્રોમિક એસિડ નીચેના પૈકી કયા મિશ્રણથી બનશે તો વિદ્યાર્થી મિત્રો ચાર મિશ્રણ તમને અહીં આપેલા છે પરંતુ પાઠ્યપુસ્તકની માહિતી અને થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી જો આપણે થિંકિંગ કરીએ તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે આમાં સાચો ઓપ્શન એ વિકલ્પ સી છે લખ્યું છે ઉકેલ તરીકે વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે આપણે આ પ્રક્રિયાને યાદ રાખીશું કે સાંદ્ર એચ ટુ એસઓ ફોર એનો મતલબ કે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે એટલે સાંદ્ર એચ ટુ એસઓ ફોરનો મતલબ નિર્જળ એચ ટુ એસઓ ફોર થતો નથી આપણે એચ ટુ એસ ટુ ઓ સેવન જેને આપણે ઓલિયમ કહીએ છીએ આ નિર્જળ સલ્ફ્યુરિક એસિડ છે પરંતુ જો પાણી એની અંદર હાજર હશે તો એચ ટુ એસઓ ફોર તરીકે અસ્તિત્વમાં આવશે અને જો સાંદ્રા એચ ટુ એસઓ ફોરની વાત થઈ હોય તો આ એચ ટુ એસઓ ફોરની અંદર પણ પાણી હાજર હોય ત્યારે એને આપણે સાંદ્રા એચ ટુ એસઓ ફોર તરીકે ઓળખીએ છીએ પરંતુ જો અતિ માત્રામાં પાણી હાજર હશે તો એને મંદ એચ ટુ એસઓ ફોર કહેવાશે અહીં સાંદ્રા એચ ટુ ફોરનો અર્થ પાણીના અણુઓ એ હાજર છે પરંતુ ખૂબ ઓછી માત્રામાં હાજર છે પ્રક્રિયા સમીકરણ આવું થશે કે ટુ ટુ સેવન પ્લસ એચ ટુ એસઓ ફોર અને પાણીનો અણુ જે હાજર હશે તો પ્રક્રિયા થઈ અને બે મોલ એચ ટુ ફોર બનશે જેને ક્રોમિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને કે ટુ ફોર એ બાય પ્રોડક્ટ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે ક્રોમિક એસિડ એ ધાતુનો ઓક્સો એસિડ છે મારા શબ્દો જે બોલાઈ રહ્યા છે ઓક્સી એસિડ એસિડ અથવા ઓક્સો સામાન્ય રીતે ઓક્સી એસિડ કે ઓક્સો એસિડ છે એ અધાતુના હોય છે દાખલા તરીકે એચ ટુ એસો ફોર તો સલ્ફરનો ઓક્સો એસિડ કહેવાય દાખલા તરીકે એચ એનો થ્રી તો એ નાઇટ્રોજનનો ઓક્સો એસિડ કહેવાય પરંતુ અહીંયા ક્રોમિક એસિડ છે એ ક્રોમિયમ ધાતુનો ઓક્સો એસિડ છે આ વસ્તુને એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતી તરીકે પણ યાદ રાખજો કારણ કે એ પણ ઉપયોગી છે એટલે ક્રોમિક એસિડનું સૂત્ર એટ ટુ ફોર છે અને આ પ્રકારે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કે ટુ સી સેવનના મિશ્રણમાં એ બને છે એટલે કે હાજર હોય છે સાતમા નંબરનો એમસીક્યુ છે કે એમ એન ફોર નીચેના પૈકી કયો ગુણધર્મ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો કે એમ એનો ફોર તો આપણે એનું નામ જાણીએ છીએ પોટેશિયમ પરમેંગેનેટ બીજી એક વસ્તુ કે આ કે ટુ સી આર સેવન અને કે એમએનો ફોર એ બંને સંકીર્ણ સંયોજનો છે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કારણ કે આપણે ઓર્ડિનરી કે એમએનો ફોર આ રીતે લખી દઈએ છીએ પરંતુ વાસ્તવમાં કે એમ એનો ફોર એને આ રીતે લખવામાં આવે છે એમએનો ફોરવાળો ભાગ છે એને ચોરસ કૌંશમાં લખવામાં આવે છે એવી રીતે સી આર સેવનવાળો ભાગ છે એને ચોરસ કૌંશમાં લખવામાં આવે છે તો અહીં ચાર વિકલ્પ આપણને આપેલા છે પ્રબળ એસિડિક ગુણ ધરાવે છે પ્રબળ બેઝિક ગુણ ધરાવે છે પ્રબળ ઓક્સિડેશન કરતાં ગુણ ધરાવે છે પ્રબળ રિડક્શન કરતાં ગુણ ધરાવે છે તો ઉકેલ તરીકે અહીં વિકલ્પ સી પ્રબળ ઓક્સિડેશન કરતાં ગુણ એ સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે અથવા તો આ પ્રશ્નની અંદર તમને જે વિકલ્પ આપેલો છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમસીક્યુની અંદર એક માહિતી છે અને એને પણ યાદ રાખવી જરૂરી છે કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે કાર્બનિક સંયોજનો છે એના માટે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કે એમએન ફોર અને કે સી આર ટુ ઓ સેવન આવા ઓક્સ પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ થાય છે અહીં પ્રશ્ન કે એમએન ઓ ફોર માટે પૂછવામાં આવ્યો છે તો કે એમએન ઓ ફોર એ પ્રબળ ઓક્સિડેશન કરતાં ગુણ ધરાવે છે હવે એની માટેની એક સ્પષ્ટતા જે છે એ સ્પષ્ટતા આપણે અહીં કરેલી છે ખાસ ધ્યાનમાં રાખવી કારણ કે આ સ્પષ્ટતા દરેક આ પ્રકારના સંયોજનો માટે લાગુ પડે છે અહીં જે કે ફોર પદાર્થ આપ્યો છે એમાં એમએનનો ઓક્સિડેશન આંક પ્લસ સાત છે વિદ્યાર્થી મિત્રો તમને ઓક્સિડેશન આંક શોધતા આવડે એ જરૂરી છે તમે જુઓ કે KMnO4 ફોર હવે ટોટલ ઓક્સિડેશન આંક શૂન્ય છે કારણ કે કોઈ વીજભાર આપેલો નથી એટલે કુલ ઓક્સિડેશન આંક શૂન્ય છે ધારો કે નો ઓક્સિડેશન આંક આપણે જાણતા નથી તો એક્સ કોઈપણ સંયોજનની અંદર પોટેશિયમ સોડિયમ એ બધા જે તત્વો છે એનો ઓક્સિડેશનાંક હંમેશા પ્લસ વન હોય અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક માઇનસ ટુ હોય તો માઇનસ ટુ ચાર વખત છે ટોટલ શૂન્ય જ થવું જોઈએ તો પ્લસ વન પ્લસ એક્સ માઇનસ એઇટ બરાબર ઝીરો તો એક્સ માઇનસ સેવન બરાબર ઝીરો માટે એક્સ બરાબર પ્લસ સેવન એટલે કે આમાં એમએનનો ઓક્સિડેશનાંક પ્લસ સેવન છે તો અહીં આપણે લખ્યું છે કે અહીં એમએનની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ સેવન છે જે મહત્તમ છે વિદ્યાર્થી મિત્રો એમએન તો એમ એટલે મેંગેનીઝ જેનો પરમાણુ ક્રમાંક છે ઝેડ બરાબર પચીસ હવે એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો આર્ગન કમ્પ્લીટ થ્રી ફાઈવ ફોરેસ્ટ ટુ હવે વિદ્યાર્થી મિત્રો પ્લસ સાત ઓક્સિડેશન સ્થિતિ થવા માટે એને સાત ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો તમે જોઈ શકો છો ફોરેસના બે ઇલેક્ટ્રોન દૂર થાય થ્રીના પાંચ ઇલેક્ટ્રોન દૂર થાય તો એ સ્થિતિમાં આર્ગન કમ્પ્લીટ થ્રીડી ઝીરો ફોર ઝીરો થશે હવે સાતથી વધારે ઇલેક્ટ્રોન એ મેંગેનીઝ ગુમાવી શકશે નહીં કારણ કે નિષ્ક્રિય તત્વની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જાય છે તો પ્લસ સાત ઓક્સિડેશન સ્થિતિ એ મેંગેનીઝ માટે એ મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ છે એટલે લખ્યું છે કે અહીં એમએનની ઓક્સિડેશન સ્થિતિ કેમ એનો ફોરમાં એમએનની ઓક્સિડેશન સ્થિતિ એ પ્લસ સાત છે જે મહત્તમ છે ધાતુની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઇડ ક્ષારો કારણ કે આ મેંગેનીઝ ધાતુ ના ઓક્સાઇડ ક્ષાર કહેવાય તો ધાતુની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ પ્લસ સાત છે અને મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઇડ ક્ષારો પ્રક્રિયા દરમિયાન રિડક્શન અનુભવાની વૃત્તિ ધરાવે છે કારણ કે જો એમ એન પ્લસ સાત છે ત્યાંથી ધારો કે પ્લસ આઠ થાય પ્લસ નવ થાય આવું કંઈક થાય તો એનું ઓક્સિડેશન થયું કહેવાય પરંતુ આવું શક્ય નથી એટલે એમએનની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ સાત ધરાવતો કોઈપણ પદાર્થ એ રાસાયણિક પ્રક્રિયા અનુભવશે ત્યારે પ્લસ સાતથી ઘટવાનો પ્રયત્ન કરશે એટલે કે પ્લસ છ પ્લસ પાંચ પ્લસ ચાર આવું થવાનો પ્રયત્ન કરશે આવું થવાનો એટલે કે ઓક્સિડેશન સ્થિતિ વધવાનો પ્રયત્ન થશે નહીં એટલે કે એ પોતે ઓક્સિડેશન નહીં અનુભવે પરંતુ રિડક્શન અનુભવવાની વૃત્તિ ધરાવે છે એટલે લખ્યું છે ધાતુની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઇડ ક્ષારો પ્રક્રિયા દરમિયાન રિડક્શન અનુભવાની વૃત્તિ ધરાવે છે આથી તેઓ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કારણ કે જે પોતાનું રિડક્શન અનુભવશે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અહીં ધાતુની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ હોવાથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે જો મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ ન હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તા નથી તો એ સાપેક્ષમાં નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે પરંતુ અહીં કે ફક્ત ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તશે અને મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ હોવાથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય આભાર ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં